વડોદરાની ઢાઢર નદીના પાણીમાં ફસાઈ ગઈ બસ. વડોદરામાં ભારે વરસાદ બાદ ચારે બાજુ પૂરના પાણી ફરી વળ્યા. નદીઓ ગાંડી તૂર બની છે ત્યારે વડોદરાના જાંબુવા ગામમાં આવેલ બ્રિજ પર પાણી ભરાતા એક બસ ફસાઈ ગઈ હતી. મુસાફરો ભરેલી બસ પાણીમાંથી નીકળી હતી, પણ પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે બસ નીકળી ન શકી. ડ્રાઈવરની ભૂલના કારણે બસ અધવચ્ચે ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બાદમાં બસમાં બેઠેલા મુસાફરોએ ધક્કો મારતા બસ માંડ માંડ બહાર નીકળી હતી. ઢાઢર નદીમાં મગર હોવાથી લોકો ડરમાં હતા. આ તરફ વડોદરાના ઉંડેર ગામમાં ઠેર ઠેર ભૂવા પડતા અનેક વાહનો ફસાયા. રોડ પર પાણી ભરાયેલા હતા અને ભૂવો પડતા ચાલકોને ભૂવો જ ન દેખાતા અનેક વાહનો કંઈક આ રીતે ભૂવામાં ખાબક્યા હતા. વાહનો ફસાતા મુસાફરો પરેશાન થયા. વડોદરામાં વરસાદે વેર્યો વિનાશ. રોડ પર ટ્રક સમાય એટલો મોટો ભૂવો પડ્યો. વડોદરાવાસીઓ રોડ પર નીકળતા પહેલા સાવચેત રહેજો. વડોદરા શહેરમાં વરસાદની વિનાશ લીલાથી ચારે તરફ હાહાકાર મચી ગયો છે. રોડ પર 3-4 ફૂટ પાણી ભરાતા ઠેર ઠેર રોડ પોલા બની જતા 10-10 ફૂટના ભૂવા પડ્યા છે. આખી આખી કાર સમાય જાય એટલા મસ્ત મોટા ભૂવા પડ્યા છે. વડોદરાના ઉડેરા ગામે ભ્રષ્ટાચારી ભૂવા પડ્યા છે. વાહનો સમાય જાય એટલો મોટો ભૂવો પડતા વાહન ચાલકો પરેશાન થયા. આ ભૂવો પણ લોકોને ન દેખાતા અનેક વાહનોને નુકસાન થયું. એક વાહન ભૂવામાં ફસાતા સ્થાનિકોએ મદદ માટે દોડી આવ્યા હતા. હવે કારેલીબાગમાં પડેલા ભૂવાના દ્રશ્યો જુઓ. અહીં આખો આખો ટ્રક સમાઈ જાય એટલો મોટો ભૂવો પડ્યો છે. સ્થિતિ એ સર્જાય છે કે પાણીના પ્રચંડ વેગમાં રોડ જ બેસી જતા અનેક કાર સમાઈ જાય એટલો મોટો ભૂવો પડી ગયો છે. કારેલીબાગ ગુડા સર્કલ પાસે 18 ફૂટ જેટલો મોટો ભૂવો પડ્યો છે. આ ભૂવામાં કોઈ વાહન ચાલકો પડે તે પહેલા જ કોર્પોરેશને તેના ફરતે એક બેરિકેડ મૂકી દીધું છે. પરંતુ મુખ્ય માર્ગ પર ભૂવો પડતા તંત્ર પર અનેક સવાલો ઉભા થયા છે. વડોદરામાં વરસાદથી ભાંગફોડ શરૂ. શિનોરમાં પુલના થયા બે કટકા. વડોદરામાં મેઘતાંડવ બાદ મહાતબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. વરસાદે મોટા પાયે ભાંગફોડ કરી છે. શિનોરના દિવેર અને નર્મદા નદીને જોડતા નદીના નાળાના બે કટકા થયા. ભારે વરસાદ અને પૂરના કારણે નાળું જાણે કોઈ પત્તાના મહેલની જેમ સેકન્ડોમાં કાડળભૂસ થઈને તૂટી પડ્યું. શિનોરના દિવેર અને નર્મદા મઢીને જોડતું નાળું ધસમસતા પાણીના પ્રવાહમાં તૂટી જમીનદોસ્ત થતા વાહન વ્યવહાર અટવાયો. નાળું તૂટ્યું તે સમયે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી. જોકે આ નાળાનો ઉપયોગ કરી સામે કાંઠે જતા લોકો અટવાઈ ગયા. અનેક નર્મદા મઢી ખાતે આવેલા આશ્રમોમાં રોજિંદા કામ અર્થે રહેતા લોકો અને ખેડૂતોને મુશ્કેલી પડી. વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થાની માંગ કરવામાં આવી. બારડોલી પંથકમાં વરસાદ બંધ, તબાહી શરૂ. ચારે બાજુ વિનાશના દ્રશ્યો. સુરત અને બારડોલી પંથકમાં હવે વરસાદ તો થંભી ગયો છે, પરંતુ લોકોની મુશ્કેલીઓનો અંત નથી આવ્યો. વરસાદ બંધ થયો તો નુકસાની શરૂ થઈ ગઈ છે. સુરત જિલ્લામાં બે દિવસ ભારે વરસાદ બાદ પૂરના પાણી ઓસર્યા પછી તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. બારડોલીમાંથી બાબેન જવાના માર્ગ ઉપર રેલવે અંડરપાસમાં સતત 4 દિવસ સુધી પૂરના પાણી રહ્યા હતા અને વહેલી સવારે પૂરના પાણી ઉતરી ગયા બાદ અંડરપાસમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું હતું. પાલિકાની ટીમે પહોંચી સાફ સફાઈ કરી રેલવે અંડરપાસમાં જામેલા ચગુ અને માટી સાફ કરવાની કામગીરી હાથ ધરી. રેલવે અંડરપાસમાં માટીના થર જામી ગયા. તો સુરતમાં અનરાધાર વરસાદે આફત નોતરી છે. ખાડીપુર તેમજ મીંઢોળા નદીમાં પૂર બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા. બારડોલી નગરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પૂરના પાણી ઓસર્યા બાદ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. મીંઢોળા નદીના બ્રિજની સામેની તરફ હજુ 1 ફૂટ જેટલું પાણી ફાયર સ્ટેશનથી વ્યારા હાઈવેને જોડતા માર્ગ પર કાદવ કીચડે સામ્રાજ્ય જમાવ્યું. મીંઢોળા નદીના બ્રિજ પર લાગેલી લોખંડની રેલિંગ વહીવટીતંત્ર દ્વારા કાઢી લેવામાં આવી. સુરતના ઓલપાડ કીમ હાંસોડ સ્ટેટ હાઈવે પર કીમ નદીના પાણી ફરી વળ્યા. તેના કારણે ઓલપાડથી કીમ હાંસોડ જવાનો સ્ટેટ હાઈવે બંધ કરવાની ફરજ પડી. વડોલી ગામ નજીક પાણી ભરાતા સ્થાનિકોની ભીડ ઉમટી. કીમ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. કીમ ઓલપાડ રોડ પર વરસાદી પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સ્ટેટ હાઈવે જળમગ્ન થતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. રંગીલું રાજકોટ બન્યું છે ખાડેલું રાજકોટ. ખાડામાં ફસાતા વાહનોને ધક્કા મારવા રાખવા પડ્યા જીસીબી. રાજકોટ પંથકમાં ભારે વરસાદે ચારે બાજુ તબાહી મચાવી છે. ખેતરો તો ખેતાન મેદાન થઈ ગયા છે, સાથે રોડના હાલ પણ બેહાલ થઈ ગયા છે. જુઓ રાજકોટના ઉપલેટા તાલુકામાં મોજ નદી પરના કોઝવેના હાલ. મોજ નદી પાસે આવેલા કોઝવે તૂટી ગયો જોવા મળ્યા મસ્ત મોટા ગાબડાઓ. પાણીનો એવો ધસમસતો પ્રવાહ આવ્યો કે બધું જ તાણી ગયું. ઉપલેટાના ગઢાળા ગામના કોઝવે પર નદીમાં આવેલા કોઝવે પર મોટા ગાબડાથી ગ્રામજનો પરેશાન થયા. કોઝવેમાં મોટા ગાબડા પડતા મોટા વાહનોની અવર જવર બંધ કરાતા લોકોને 10 કિલોમીટર ફરીને જવું પડે છે. તો રંગીલું રાજકોટ બન્યું છે ખાડેલું રાજકોટ. અહીં વરસાદ બાદ રાજકોટના રોડ પર મસ્ત મોટા ખાડા પડી રહ્યા છે. ખાડા પણ એટલા મોટા કે એકવાર કોઈ વાહન એમાં ફસાય તો તેને ધક્કો મારી બહાર કાઢવા માટે જીસીબી મંગાવવું પડે. જુઓ માધાપર ચોકડી પાસે આખી કાર સમાઈ જાય એટલા મોટા ભૂવા પડી ગયા છે, જેમાંથી પસાર થતા ટ્રક નમી પડ્યા છે, જેથી જીસીબી દ્વારા ખાડામાં અટવાયેલા વાહનોને બહાર કાઢવા પડ્યા. ઉત્તર ગુજરાતમાં પણ મેઘાએ જમાવટ કરી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા.
સાબરકાંઠા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા નદીઓ ધોધ વહેતો થયો છે. સાબરકાંઠાના ઈડરમાં લાંબા વિરામ બાદ વરસાદ પડતા ઝરણા વહેતા થયા. ડુંગર ઉપરથી પાણીના ધોધ વહેતા થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. ડુંગર પરથી પાણીના ધોધ વહેતા થતા ઈડર શહેરના વચ્ચેના તળાવમાં પાણીની આવક વધી છે. ગઢ પર આવતા પ્રવાસીઓમાં ખુશી છવાઈ છે. આ બધું સાબરકાંઠાના હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. હિંમતનગરના હડિયોલ, ગઢોડા, અખોદરા, આસોદરિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ. આ બધું સાબરકાંઠામાં અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક થયો છે. હિંમતનગરના સહકારી જીન ચોકડી પર ભારે ટ્રાફિક થતા વાહન ચાલકો અટવાયા. સામાન્ય વરસાદમાં બંને બાજુ 2-4 કિલોમીટર ટ્રાફિક જામ. જૂનાગઢનો હસનાપુર ડેમ ઓવરફ્લો થયો છે. જૂનાગઢ શહેરમાં સિઝનનો 85 જેટલો વરસાદ વરસી ગયો છે. સમગ્ર જિલ્લામાં સરેરાશ 121% જેટલો વરસાદ પડી ચૂક્યો છે, જેના કારણે જિલ્લાના 19માંથી 16 ડેમ ઓવરફ્લો થયા. ત્યારે ગિરનાર જંગલ અભયારણ્યમાં આવેલો હસનાપુર ડેમ ઓવરફ્લો થયો છે. હસનાપુર ડેમ ઓવરફ્લો થતા શહેરને 2 વર્ષ માટે પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે. ગિરનાર પર ધોધમાર વરસાદને કારણે પર્વતથી લીલી ચાદર ઉડી હોય તેવા આહલાદક દ્રશ્યો સર્જાયા. હસનાપુર ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશી છવાઈ છે. રાજકોટના ગામડાઓમાં મેઘાની તોફાની સવારી ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. રાજકોટના ગામડાઓમાં મેઘરાજાએ માજા મુકતા હવે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. રાજકોટ જિલ્લાના ઉપલેડાના ગધેથળ પાસે આવેલા 54.16 ફૂટની કુલ સપાટી ધરાવતા વેણુ બે ડેમમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે વેણુ બે ડેમ સતત ઓવરફ્લો થયો છે. ડેમની સપાટી 50.85 ઉપર પહોંચી છે. વેણુ બે ડેમના 12 દરવાજા 10 ફૂટ સુધીના ખોલવામાં આવ્યા છે. સતત ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તાર ગધેથળ, વરજાગ જાળિયા, નાગવદર, મેઘાટીંબી, નીલાખા ગામોને સાવચેત કરાયા છે. તો આ બાજુ રાજકોટના ગઢાડા ગામ પાસે આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. મોજ ડેમના 6 દરવાજા ખોલવામાં આવતા મોજ નદીના પૂર કોઝવે ઉપર ફરી વળ્યા. કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો છે. આ બાજુ ધોરાજીની સફુરા નદી બે કાંઠે વહેતી થઈ છે. ભારે પૂરના કારણે પંચનાથ મહાદેવ મંદિર તરફ જવાનો મુખ્ય માર્ગ પણ બંધ થયો છે. સફુરા નદીનો કોઝવે ધોવાઈ ગયો હોવા છતાં લોકો જીવના જોખમે ચાલતા નજરે પડ્યા. આ બાજુ જામકંડોણાથી દુધીવદર જવાનો માર્ગ બંધ થયો છે. દુધીવદર કોઝવે ઉપર 5 ફૂટ જેટલા પાણી વહી રહ્યા છે. પાણી વહેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. રાજકોટનો ન્યારી બે ડેમનો 1 દરવાજો ખોલવામાં આવ્યો, જેથી નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત કરાયા. પડધરી તાલુકાના ગોવિંદપર, રામપર, તરઘડી, વણપરી અને ખામટા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સલામત સ્થળ પર રહેવાની સૂચના અપાઈ. ગુજરાતની સહકારી મંડળીઓ પર NCDC મહેરબાન, અધધ નાણાકીય સહાય. ગુજરાતની સહકારી મંડળીઓને NCDCની નાણાકીય સહાયમાં છેલ્લા 2 વર્ષમાં 1470% ઉછાળો નોંધાયો છે. રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા સવાલમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે પ્રત્યુત્તર આપ્યો છે. NCDC તરફથી દેશભરની સહકારી મંડળીઓ ફેડરેશનને નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવે છે. સહકારી મંડળીઓ સંઘોને અપાતી નાણાકીય સહાયનો આંક 2021-22માં ₹37.40 કરોડ હતો, જે 23-24માં વધીને 586.99 કરોડે પહોંચી ગયો છે. સહકાર મંત્રીએ માહિતી આપતા કહ્યું હતું કે છેલ્લા 3 વર્ષમાં આ સંસ્થાઓને કુલ 1,34,670.90 કરોડની રકમ લોન તરીકે અને ₹1,200.04 કરોડની રકમ ગ્રાન્ટ તરીકે વિતરણ કરાય છે. NCDC પોર્ટલ ઉપર ઉપલબ્ધ ડેટા અનુસાર ગુજરાતમાં 82,147 નોંધાયેલી સહકારી મંડળીઓ છે. રાજકોટથી સમાચાર. ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ, ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ખેતરોમાં બોર કુવાના તળ ઊંચા આવ્યા છે. વાડી વિસ્તારના બોરમાં પાણીના ફુવારા ઉડ્યા છે. નાની પરબડીમાં બોરમાં પાણીના ફુવારાનો વિડીયો વાયરલ થયો છે. જે રીતે ધોરાજીમાં વરસાદ થયો છે, આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. બોરની અંદર, કુવાની અંદર આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે. હાલમાં બોરના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ જળસ્તર ઊંચા આવવાને કારણે ફુવારા થતા નજરે પડી રહ્યા છે. વડોદરા ફરી એકવાર ડૂબવાનું નક્કી. વિશ્વામિત્રી ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર વહી. વડોદરામાં વરસાદ તો રોકાઈ ગયો છે, પરંતુ વિશ્વામિત્રી નદીની જળ સપાટી ઘટવાનું નામ નથી લઈ રહી. વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી છે. ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર વહી રહી છે નદી. વિશ્વામિત્રીની જળ સપાટી વધીને 29 ફૂટ પર પહોંચી. વિશ્વામિત્રી નદીની ભયજનક જળ સપાટી 26 ફૂટ પર છે. આજવા સરોવરમાંથી ફરી પાણી છોડાતા વડોદરાના અનેક વિસ્તાર ડૂબી શકે છે, જેને લઈ તંત્ર એક્શનમાં આવી ગયું છે. શહેર ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ, અધિકારીઓને ઘટના સ્થળે રહેવા આદેશ આપ્યા. નર્મદા ઘાટના ઓવારા પાણીમાં ગરકાવ થયો. શિનોરથી પસાર થતી નર્મદા નદીનું સ્તર વધ્યું. નર્મદા નદીના તમામ ઘાટના ઓવારા પાણીમાં ગરકાવ થયા. ગોલવાડ, ચીપવાડ, બુશાફળિયા, રામજી મંદિર, નર્મદા ઘાટના ઓવારા પર પાણી ફરી વળ્યા.
તો ઢાઢર નદીના જળસ્તરમાં વધારો. જળસ્તર વધતા દોલતપુરા ગામ સંપર્ક વિહોણું થયું. દોલતપુરા જવા માટે માત્ર એક જ રસ્તો છે, તે પણ ડૂબ્યો. અવર જવર માટે કોતર પર કોઝવે બનાવવામાં આવ્યો છે. કોઝવે પર પાણી ફરી વળતા ગામમાં જવાનો રસ્તો બંધ થયો. દાહોદની કદવાડની ટીટુડી નદી બે કાંઠે વહી, કોઝવે પરથી પાણી વહેતા વાહન વ્યવહાર ખોરવાયો. સંજેલી જાલોદના જોડતો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. નદી બે કાંઠે વહેતી થતા વાહન ચાલકો પરેશાન થયા. જોકે વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.